ગાઈઝ આઈ વેલકમ ટુ ઓલ ઓફ યુ ઇન અવર ગુજરાત જી કે એક્સપ્રેસ ચેનલ બરાબર છે આજે આપણે ચર્ચા કરવાના છે હેલિકોપ્ટર મની જે અર્થવ્યવસ્થાનો આજનો મહત્ત્વનો મુદ્દો છે બરાબર સરકાર હેલિકોપ્ટર મની ક્યારે બહાર પાડે છે બરાબર એનો ભારતીય અર્થવ્યવસ્થામાં શું ફાળો રહ્યો છે અને બીજી વાત કરીએ કે ભારતીય અર્થવ્યવસ્થામાં અત્યારે એક રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકારને ભલામણ કરવામાં આવે છે કે ભાઈ તમે હેલિકોપ્ટર મની પ્રોગ્રામ કેન્દ્ર દ્વારા એટલે કે ભારત સરકાર દ્વારા રાજ્યમાં લાગુ કરવામાં આવે તો જોઈએ કે હેલિકોપ્ટર મની શું છે શું આપણા ઘેર ઘેર હેલિકોપ્ટર પૈસા આપવામાં આવશે બરાબર છે તમામે તમામ ચર્ચા કરીએ ડિટેલમાં ઘણું જાણવા મળશે જોઈએ લેટ્સ ગો પહેલું તો ચર્ચામાં કેમ છે એ આપણે જાણીએ મિત્રો આપણે જાણીએ છીએ તેલંગાણા રાજ્ય બરાબર બે હજાર ચૌદની રોજ તેલંગણા રાજ્ય એ આંધ્રપ્રદેશમાંથી અલગ થાય છે અને આ તેલંગણા રાજ્યના અર્થ વર્તમાનમાં મુખ્યમંત્રી છે ચંદ્રશેખર રાવ આ ચંદ્રશેખર રાવ દ્વારા કેન્દ્ર સરકારને એક ભલામણ કરવામાં આવે છે કે ભાઈ હેલિકોપ્ટર મની પ્રોગ્રામ શરૂ કરવામાં આવે હવે તમને પ્રશ્ન થાય કે સાહેબ હેલિકોપ્ટર મની શું છે બરાબર જોઈએ નેક્સ્ટ લાઈડમાં ચાલો હેલિકોપ્ટર મની એટલે શું હેલિકોપ્ટર મની એટલે કશું જ નહીં મિત્રો જ્યારે યાદ રાખજો જ્યારે કોઈપણ દેશની અંદર કે જબરજસ્ત આર્થિક સંકટ આવી જાય છે બરાબર કોઈ પણ આર્થિક સંકટ આવી જાય છે અને જબરજસ્ત કે સરકાર પાસે બીજો કોઈ વિકલ્પ હોતો જ નથી બરાબર અને બીજી વાત કરીએ કે એ દેશની અંદર માંગ એકદમ તળિયે હોય છે માંગ એકદમ તળિયે હોય છે માંગ તળિયે હોવી એનો મતલબ શું એનો મતલબ એવો કે અત્યારે હાલ તમે જુઓ બરાબર છે અત્યારે તમે જુઓ ભારત દેશની અંદર લોકડાઉનની પરિસ્થિતિ છે બરાબર તો અત્યારે હાલ ફક્ત ને ફક્ત આપણે જાણીએ છીએ કે કરિયાણાની દુકાનો દૂધની દુકાનો અને તમામ જરૂરિયાતની દુકાનો એટલે કે મેડિકલ છે કરિયાણાની દુકાન છે અને બીજી છે આપણે દૂધની દુકાન આટલી જ દુકાનો ખુલ્લી રહે છે બરાબર તો હવે માંગ જે બીજા ક્ષેત્રોમાં હોવી જોઈએ દાખલા તરીકે ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્ર છે એ સિવાય ઓટોમોબાઇલ ક્ષેત્ર છે એ સિવાય ઘણા બધા ક્ષેત્રો છે કે ત્યાં આગળ માંગ હોવી જોઈએ જે અત્યારે બંધ છે અને બંધ હોવાને કારણે ભારતની અંદર ઉત્પાદન ઠપ થઈ ગયું છે અને ઉત્પાદન ઠપ થવાને કારણે ઇકોનોમીમાં જે વૃદ્ધિ થવી જોઈએ થવાની નથી બરાબર અને બીજું કદાચ તમે માની લો કે લોકડાઉન ખુલે છે પણ લોકડાઉન ખુલ્યા પછી પણ માંગ વધશે એની શું ગેરંટી કારણ કે પબ્લિકની જોડે અત્યારે આવક જ નથી બરાબર સરકારી નોકરી કરે છે એમને તો સરકાર પગાર આપવાની છે પણ જે લોકો પર ડે મજૂરી કરે છે પ્રાઇવેટ નોકરીઓમાં નોકરી કરે છે બરાબર પ્રાઇવેટ કંપનીઓમાં નોકરી કરે છે તો એ લોકોને જો આવકનો વધારો થશે એટલે કે માર્કેટમાં નાણાંની વૃદ્ધિ થશે તો લોકો જોડે પૈસા આવશે અને લોકો જોડે પૈસા આવશે તો એમની ખરીદ શક્તિ વધશે અને ખરીદ શક્તિ વધવાને કારણે પછી એ લોકો શું કરશે તો કે ભાઈ માર્કેટમાંથી કોઈપણ પ્રોડક્ટ ખરીદી શકશે તો સરકાર એ હેલિકોપ્ટર મની દ્વારા આવું કંઈક કરવા માગે છે તો હેલિકોપ્ટર મની એટલે બીજું કંઈ જ નહીં મિત્રો કોઈ પણ દેશની એક મધ્યસ્થ બેંક જે છે બરાબર સિમ્પલ શબ્દોમાં કહું છું કે કોઈપણ બેંક કોઈપણ દેશની આ મધ્યસ્થ બેંક જે રીતે આપણી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે તો એ બેંક એ જબરજસ્ત નોટ છાપે છે પૈસા છાપે છે અને અહીં આગળ મોકલાવે છે કેન્દ્રમાં બરાબર અને એ કેન્દ્ર સરકાર ને પાછા આપવાના હોતા નથી કેન્દ્ર સરકારની કોઈ દેવાદારી હોતી નથી બરાબર છે યાદ રાખજો હવે આ પૈસાનું સરકાર શું કરશે તો સરકાર કોઈને કોઈ રીતે શું કરશે તો કે ભાઈ લોકો સુધી પહોંચાડશે બરાબર એ પછી કોઈ કલ્યાણકારી યોજના દ્વારા પહોંચાડે ડાયરેક્ટ એમના ખાતામાં આપે કોઈપણ રીતે પહોંચાડે પણ અર્થવ્યવસ્થાની અંદર તરલતાને વધારવા માટે સરકાર એ રિઝર્વ બેંક દ્વારા પૈસા છાપે છપાઈ અને ક્યાં લેશે કેન્દ્રમાં લેશે અને કેન્દ્ર સરકાર એ નાણાંને તરલતા એટલે કે માર્કેટમાં ફરતા કરે છે જેથી કરીને અર્થવ્યવસ્થાની વૃદ્ધિ થઈ શકે લોકો જોડે પૈસા આવશે તો કંઈક ખરીદશે અને કંઈક ખરીદશે તો કંપનીમાં ઉત્પાદન થશે અને ઉત્પાદન થશે તો વૃદ્ધિ થશે અને લોકોને નોકરી મળશે બરાબર છે બસ આ જ ઉદ્દેશો સાથે એક ઇકોનોમી ડેવલોપ થતી હોય છે જે અત્યારે સ્ટોપ થઈ ગઈ છે બરાબર જેને પુષ્ટ કરવા માટે જેને બેકઅપ ફોર્સ આપવા માટે આ હેલિકોપ્ટર મનીનો ઓપ્શન લાવવામાં આવેલો છે બરાબર છે ચર્ચા કરી આગળના વિશે થોડી વધારે બરાબર હેલિકોપ્ટર મની શબ્દ જે છે મિત્રો એ સૌપ્રથમ ઓગણીસો ને ઓગણસિત્તેરમાં એક નોબલ પુરસ્કાર વૈશ્વિક વિ વિખ્યાતિક અર્થશાસ્ત્ર છે જેનું નામ છે મિલ્ટન ફિડમેન આ મિલ્ટન ફિડમેન દ્વારા કરવામાં આવ્યો તો ખાસ યાદ રાખજો હવે ઘણા અર્થશાસ્ત્રીઓ જે છે બરાબર એ આને ખતરનાક કેમ માને છે મિત્રો ખતરનાક માનવા પાછળના ઘણા બધા કારણો છે પહેલી વાત તો આરબીઆઈ નોટો છાપે જ જાય છાપે જ જાય અને સરકારને આપી જાય અને સરકાર એને માર્કેટમાં નાખી જ જાય બરાબર તો યાદ રાખજો માંગ તો સો ટકા વધવાની પણ માંગ વધવાની સાથે સાથે મોંઘવારી પણ જબરજસ્ત વધશે મોંઘવારી જબરજસ્ત વધશે કેવી રીતે વધશે મિત્રો માની લો મારી જોડે હવે પંદર લાખ રૂપિયા આવી જાય તમારી જોડે પંદર લાખ આવી જાય બધા જોડે પંદર લાખ રૂપિયા આવી જાય બધા જોડે પૈસા આવી જાય હું તો કહું છું માની લો બધા જોડે દસ દસ પંદર પંદર લાખ રૂપિયા આવી ગયા તો પછી એ શાકની લારી લઈને તમારા શેરીમાં કે સોસાયટીમાં આવવા વાળો વ્યક્તિ શું કામ આવશે મારી જોડે તો છે પૈસા બરાબર બીજી વાત તમે માની લો કે એક જ ડુંગળી વધી છે સુલતાન મિર્ઝા પિક્ચર જોયું હોય તમે તો તમને ખબર જ હશે એક એક ડુંગળી માની લો કે વધી છે તમારી જોડે બરાબર આ ડુંગળીનું ઉદાહરણ આપું છું ત્યાં અલગ વસ્તુ હતી આ ડુંગળીનું ઉદાહરણ આપું છું કે તમારી જોડે એક જ ડુંગળી વધી છે તમારી જોડે એ પૈસા છે અને મારી જોડે જબરજસ્ત પૈસા છે તો આપણે શું કરવાના ભાઈ આ ડુંગળીના હું પચાસ રૂપિયા આપું પેલો કે સો રૂપિયા આપું પેલો કે સાહેબ બસો રૂપિયા પેલો કે સાહેબ એક હજાર રૂપિયા તો એ રીતે મોંઘવારી વધવાની માંગ વધશે તો વસ્તુનો ખરીદી જબરદસ્ત થશે એટલે કે માંગ વધી તો વસ્તુની ખરીદી જબરદસ્ત થઈ અને જ્યારે એ ખરીદી થશે એ વસ્તુની અને માર્કેટમાં એનું કહેવાય ને કે એની શોર્ટેજ જે દિવસે સર્જાશે ત્યારે એ મોંઘવારીનું રૂપ ધારણ કરશે અને મોંઘવારી જબરજસ્ત વધી જવાની સંભાવના અહીં આગળ રહેશે બીજો શું પ્રોબ્લેમ થઈ શકે બીજો એવો પ્રોબ્લેમ થઈ શકે કે મિત્રો અત્યાર સુધીમાં હેલિકોપ્ટર મનીનો ઉપયોગ જે જે દેશોએ કર્યો છે એ દેશોને કહેવાય ને કે દેશોની કરન્સી એ દેશોનું ચલણ એ દેશોનું ચલણ એ કોડીના ભાવે રહ્યું છે કોડીના ભાવે આ તમે જોઈ શકો છો આ રૂપિયા જ છે આ બીજું કંઈ નથી અહીં તમે જોઈ શકો છો આ ફોટો છે વેનેઝુએલાનો છે બરાબર વેલે પ્રથમ આપણે વાત કરીએ ઝિમ્બાબ્બે અને બીજું છે વેનેજુએલા વેનેજુએલાએ આ પ્રકારની મનીનો ઉપયોગ કર્યો હતો એનું ચલણ જે છે ને કોડીના ભાવે વિચાઈ ગયું તો આપણને ખબર છે કે હજારો ટકા મોંઘવારી થઈ ગઈ હતી એક બ્રેડ લેવા માટે પણ કંઈક હજારો કે લાખો રૂપિયા આપવા પડતા હતા આ પ્રકારની મોંઘવારી ત્યાં આગળ થઈ ગઈ હતી યાદ રાખજો બરાબર તો એટલા માટે કેટલાક અર્થશાસ્ત્રીઓ આને ખતરનાક માને છે હા પણ અમુક અર્થશાસ્ત્રીઓ એમ પણ કહે છે કે વૈશ્વિક અર્થ શાસ્ત્રના આપણે જો સિદ્ધાંતોની વાત કરીએ તો હેલિકોપ્ટર મની જે છે એ ત્યારે અમલમાં લાવી શકાય કે જ્યારે સરકાર જોડે કોઈ ઓપ્શન જ નથી સરકાર જોડે કોઈ પણ પ્રકારનો ઓપ્શન નથી બરાબર ગવર્મેન્ટ ડોટ હેવ એની ઓપ્શન ગવર્મેન્ટ ડોન્ટ હેવ એની ઓપ્શન ત્યારે અને ત્યારે આ હેલિકોપ્ટર મનીનો ઉપયોગ કરી શકાય છે પણ જ્યારે ઇકોનોમીને પૂછ થાય ત્યારે સરકારને આના પર કેટલુંક નિયંત્રણ લાવવું પણ જરૂરી હોય છે તો સરકાર ક્યારે ઉપયોગ કરી શકે જ્યારે આર્થિક સંકટ એ ચરમસીમાએ હોય ત્યારે એક આ અંતિમ વિકલ્પ હોય છે સરકાર જોડે અને હેલિકોપ્ટર મની ઉપયોગ કરવામાં આવતી હોય છે ખાસ ધ્યાન રાખજો મિત્રો આશા રાખું છું કે આ કન્ટેન્ટમાંથી તમને ઘણું બધું જાણવા મળ્યું હશે બરાબર થેન્ક યુ જય હિન્દ જય ભારત જો તમે મારી ચેનલમાં નવા હોય સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો આપના મિત્રો સુધી શેર કરજો જેથી આવા નવા કન્ટેન્ટ તમને મળી રહે બરાબર છે અને રેગ્યુલર અપડેટ મળતી રહે સબસ્ક્રાઈબ કરીને એક બે લાયકોન પ્રેસ કરજો જેથી તમને નોટિફિકેશન પણ મળતી રહેશે બરાબર છે આશા રાખું છું તમને આમાંથી ઘણી ખબર પડી હશે નવું જાણવા પણ મળ્યું હશે થેન્ક યુ જય હિન્દ જય ભારત